નમસ્કાર મિત્રો, હું શિલ્પા સાબવા તમારું સ્વાગત કરું છું અમારી ચેનલમાં. મિત્રો, તમે ઘણી બધી જગ્યાએ જોયું હશે કે સાંભળ્યું હશે કે લગ્ન માટે થઈને દીકરીને કોઈ દ્વારા મરાવી નાખી હોય. પણ મિત્રો, આજે તો હું તમને એક સગા બાપે જ પોતાની મોટી દીકરીના લગ્ન નક્કી કરેલા છોકરા સાથે ન કરાવતા તેની નાની દીકરીના લગ્ન કરાવવા માગતા હતા માટે તેની મોટી દીકરીને મારી નાખી. તો ચાલો આગળ શું થાય છે તે જોઈએ. નમ્રતા એક એવી છોકરી જેને હંમેશા જે મળે એના કરતાં વધુ જ જોઈએ. ભણવામાં પણ નમ્રતા, જો કોઈ એના કરતાં વધુ માર્ક્સ લાવે તો એને ન ગમે. બસ એને દરેક વખતે વધુ ને વધુ જ જોઈએ. ક્લાસ શું, બસ આખી દુનિયામાં એના સમાન બીજું કોઈ હોશિયાર છે જ નહીં એવું એ માને છે. નામ નમ્રતા હતું પણ નામ પ્રમાણે એક પણ ગુણ એનામાં ન હતા. ઘરમાં કે બહાર એનું ધાર્યું જ કરાવીને રહે. ઘરમાં પોતાની મોટી બેન સ્મિતા જોડે પણ એનું આવું જ વર્તન. સ્મિતા ભણવામાં નમ્રતા કરતાં નબળી હતી એટલે નમ્રતા હંમેશા સ્મિતાનું અપમાન કર્યા કરે. ક્યારેય પણ સ્મિતાને માનથી કે પ્રેમથી ન બોલાવે. સ્મિતા, જો પપ્પા ડ્રેસ લાવ્યા છે ને એ બંને હું જ લઈશ, તારે એ લેવાની જરૂર નથી કેમ કે તારા પર આવું બધું ન શોભે. પણ નમ્રતા, તું તો ક્યારેય આવા ડ્રેસ નથી પહેરતી તો આજે કેમ. જો સ્મિતા, હું આવા ડ્રેસ પહેરું કે ના પહેરું પણ તને તો ખબર જ છે કે મને જે ગમે એ હું મેળવીને જ રહું છું. બસ આ ડ્રેસ મને ગમી ગયા છે એટલે હવે આ મારી પાસે જ રહેશે, સમજી. મારી સામે હવે વધુ મો ન ચલાવીશ. સ્મિતા આ સાંભળી કાંઈ જ ન બોલી, બસ ચૂપ થઈ એની આંખો સાફ કરવા લાગી. બંનેની હંમેશાની લડાઈ જોડે બંનેની જિંદગી આગળ વધી રહી હતી ને બંનેની ઉંમર લગ્ન લાયક થઈ ગઈ હતી. એક દિવસ બધા જમવા બેઠા હોય છે ત્યારે ઘરની ડોરબેલ વાગે છે. સ્મિતા ઊભી થઈ દરવાજો ખોલવા જાય છે. દરવાજો ખોલી સ્મિતા આવનાર વ્યક્તિને જોઈને સ્તબ્ધ થઈ જાય છે. ઓહ આરવ, તું અહીંયા કેમ? સ્મિતા, હું ના આવી શકું? અરે કેમ નહીં, આવી જ શકે ને. પણ આ તો શું કે તને અહીંયા આમ અચાનક જોયો એટલે આ શબ્દ નીકળી ગયા. આવ આરવ, આવ, ચાલ જમવા બેસી જા, બધા જમવા જ બેઠા છે. આરવ જે સ્મિતા અને નમ્રતાના પપ્પાના ફ્રેન્ડનો દીકરો છે, જેને ઘરમાં બધા જ ઓળખે છે. એમનું રિલેશન ફેમિલી ફ્રેન્ડ જેવું છે. પણ છેલ્લા ઘણા સમયથી આરવ અહીં આવ્યો નહોતો. પહેલાંના આરવમાં અને અત્યારના આરવમાં જમીન આસમાનનો ફરક હતો એટલે આરવને જોઈ બધા સ્તબ્ધ થઈ ગયા. નમ્રતા આરવને જોતા જ એની સભાનતા ભૂલાવી દે છે અને બસ આરવને જોયા કરે છે. આરવ નમ્રતાને હેલો કહે છે પણ નમ્રતા તો બસ એને જોયા જ કરે છે. નમ્રતા, શું થયું છે તને? આમ મારી સામે શું જોયા કરે છે? જેમ કે મને ક્યારેય જોયો જ ન હોય એમ. ઓ સોરી સોરી આરવ, બોલ કેમ છે? તને ઘણા સમયે જોયો એટલે. આરવ, તું તો પહેલા કરતા કેટલો બદલાઈ ગયો છે. પહેલા તો તું કેવો લાગતો હતો અને હવે તો તું ખૂબ જ હેન્ડસમ લાગે છે. હા નમ્રતા, એ બધું તારા પ્રતાપે જ થયું છે. ચાલ છોડને એ બધું, મને ભૂખ લાગી છે, મને જમી લેવા દે. બધા જમવાનું પૂરું કરે છે એટલે સ્મિતા, નમ્રતા અને આરવ ત્રણે વાતો કરવા લાગે છે. સ્મિતા જ્યારથી સમજતી થઈ ત્યારથી આરવ ખૂબ જ ગમતો હતો પણ સ્મિતાએ ક્યારેય પોતાની ફિલિંગ્સ કોઈને પણ જણાવી નહોતી. આ બાજુ નમ્રતાના દિલમાં પણ આરવ માટે કુણી લાગણી જન્મી હતી. કુદરતનો કરિશ્મા તો જુઓ, બંને બહેનોને એક જ છોકરો ગમવા લાગે છે. ત્રણે થોડી વાર વાતો કરીને રૂમમાં સુવા જાય છે ત્યારે નમ્રતા સ્મિતા જોડે આરવની વાતો કરવા લાગે છે. નમ્રતા કહે છે, યાર સ્મિતા, આરવ કેટલો બદલાઈ ગયો છે, કેટલો હેન્ડસમ લાગે છે, આઈ લાઈક આરવ. સ્મિતા આ વાત સાંભળીને ચૂપ થઈ જાય છે, એ કંઈ જ બોલતી નથી. સ્મિતા જોઈ લેજે, આ આરવ થોડા દિવસમાં જ મારી લાઈફનો મહત્વનો પાર્ટ બની જશે. નમ્રતા બોલતી જતી હતી અને સ્મિતા નમ્રતાને સાંભળી રહી હતી. આ બાજુ આરવ માત્ર સ્મિતા વિશે જ વિચાર્યા કરે છે. સ્મિતા, તું જેવી હતી એવી જ નહીં પણ પહેલાંથી પણ વધુ સુંદર અને વધુ સમજદાર બની ગઈ છે. એક સારો દિવસ જોઈને હું સ્મિતાને મારા દિલની વાત હવે કહી જ દઈશ. ત્રણે એકબીજા વિશે વિચારતા વિચારતા ઊંઘી જાય છે. સવાર ક્યારે પડે છે એની કોઈને ખબર નથી પડતી. સવારે ઉઠી આરવ એ જે કામ માટે આવ્યો હોય છે એ પૂરું કરવા જવાની તૈયારી કરે છે. નમ્રતા અને સ્મિતા કોલેજ જવાની તૈયારી કરે છે ત્યારે નમ્રતા કહે છે કે આરવ, તારે કઈ બાજુ જવાનું છે? તું એક કામ કર, તું મારી જોડે ચાલ, તને જ્યાં જવું હોય ત્યાં હું છોડી દઈશ. આ સાંભળી આરવ કહે છે, તું મને છોડવા આવીશ તો સ્મિતા કઈ રીતે જશે? ત્યારે નમ્રતા કહે છે, અરે આરવ, એ તો હંમેશા બસમાં જ જાય છે. તો આરવ કહે છે કે એક કામ કર, તો હું પણ એની જોડે બસમાં જ જઈશ.
ત્યારે નમ્રતા કહે છે કે ના આરવ, તું એની જોડે બસમાં નહીં પણ મારી જોડે મારી એક્ટિવા પર જ આવ. નમ્રતાની જીદની આગળ આરવનું કાંઈ જ ચાલતું નથી અને આરવનું મન ન હોવા છતાં પણ આરવે નમ્રતા જોડે જવું પડ્યું, જે આરવને બિલકુલ ગમ્યું ન હતું. એક બાજુ આરવને સ્મિતા ગમે છે, જ્યારે સ્મિતાને પણ આરવ ગમે છે, પણ નમ્રતાને પણ આરવ ગમે છે. સ્મિતાને ખબર હોય છે કે નમ્રતાને આરવ ગમે છે, એટલે સ્મિતા પોતાની લાગણીઓને પોતાના મનમાં જ દબાવી દે છે. બીજી બાજુ આરવના ઘરના લોકોને પણ સ્મિતા જ ગમે છે, એટલે આરવના ઘરના લોકો સ્મિતા માટે સ્મિતાના ઘરના લોકોને વાત કરે છે. બધા આ વાતથી ખૂબ જ ખુશ થઈ જાય છે, પણ એક નમ્રતા જ હોય છે જેને આરવ અને સ્મિતાના લગ્ન થાય એ ગમતું નથી. સ્મિતા આરવની જોડે પોતાના લગ્ન થવાની વાતથી ખુશ હતી, પણ બીજી બાજુ નમ્રતાને કારણે દુઃખી પણ હતી. બસ એના મનમાં એક જ વાત હતી, નમ્રતાને હંમેશા જીતવાની જ ટેવ છે, એને ક્યારેય હાર માની જ નથી, તો એ આ વાતને કઈ રીતે સહન કરી શકશે. રાત્રે જ્યારે બંને બહેનો રૂમમાં ભેગી થાય છે ત્યારે નમ્રતા સ્મિતા જોડે ઝઘડો કરે છે. સ્મિતા, તને તો ખબર જ હતી ને કે મને આરવ ગમે છે, ને તે તો ક્યારેય આરવ વિશે કોઈ વાત જ નથી કરી, તો પછી તે આ લગ્ન માટે કેમ હા પાડી? સાંભળ નમ્રતા, હું આરવને ત્યારથી પ્રેમ કરું છું જ્યારથી હું પ્રેમ વિશે સમજતી થઈ છું, પણ જ્યારે તે મને કહ્યું કે તું પણ આરવને પસંદ કરે છે, તો એ સમયે મેં મારી લાગણીને મારા મનમાં દબાવી દીધી. પણ નમ્રતા, આ તો પ્રેમ છે. જ્યારે મને ખબર પડી કે આરવના મનમાં પણ એ જ લાગણી છે અને એના ઘરના લોકો પણ મને જ પસંદ કરે છે, તો હું એમને કઈ રીતે ના પાડી શકું? તું જ કહે, હું એ બધાનું દિલ કઈ રીતે તોડી શકું? નમ્રતા કહે છે, જો સ્મિતા, મારી સામે વધુ ચાલક ન બનીશ. તને તો ખબર જ છે ને કે મને જે વસ્તુ જોઈએ એ હું વસ્તુ મેળવીને જ રહું છું. નમ્રતા સાંભળ, આ કોઈ વસ્તુ નથી જે ગમી અને લઈ લીધી, આ પ્રેમની વાત છે, એ તને ના સમજાય. નમ્રતા કોઈ વાત માનવા જ તૈયાર નથી. બસ એના મનમાં તો એક જ વાત ચાલી રહી હતી કે હું કઈ રીતે આરવને પામું. સ્મિતા અને આરવની સગાઈ નક્કી થાય છે. ઘરે બધા સગાઈની તૈયારી કરી રહ્યા હોય છે ત્યાં સ્મિતા એક્ટિવા લઈને ખરીદી કરવા નીકળે છે. સ્મિતા એક્ટિવા ચલાવી રહી હોય છે ત્યારે આરવના વિચારોમાં ખોવાયેલી હોય છે. ત્યાં જ સામેથી પૂરપાટ ઝડપમાં એક ટ્રક આવી રહી હોય છે. એ જ સમયે સ્મિતાની એક્ટિવાની બ્રેક લાગતી નથી. સ્મિતા એક્ટિવાને રોકવાની કોશિશ કરે છે પણ રોકી શકતી નથી. ટ્રક સ્મિતાના એક્ટિવા પાસે આવે છે અને સ્મિતાની એક્ટિવાને ટક્કર લાગે છે. આ જોઈ સ્મિતાના મોઢામાંથી ઓહ મા જેવા ઉદ્ગાર નીકળી પડે છે. સ્મિતા એક્ટિવા પરથી નીચે ફસડાઈ પડે છે. એના માથામાંથી લોહીની ધારા વહેવા લાગે છે. ત્યાં જ સ્મિતાનું પાન પંખીરું ઉડી જાય છે. ઘરે બધા સ્મિતાની રાહ જોઈ રહ્યા હતા અને સ્મિતા વિશે ચિંતા કરી રહ્યા હતા. ત્યાં જ કોઈકનો ફોન આવે છે. નમ્રતા ફોન ઉપાડે છે. ફોન આવતા જ નમ્રતાના હાથ પગ ધ્રુજવા લાગે છે. ધ્રુજતી એ ફોન ઉપાડે છે. હેલો, GJ12335 નંબરનું એક્ટિવા તમારું છે? હા, આ એક્ટિવા તો સ્મિતા લઈને ગઈ હતી. તમે બધા ઇસ્કોન 4 રસ્તા પાસે આવો, આ એક્ટિવા ત્યાં જ પડ્યું છે. બધા ઇસ્કોન 4 રસ્તા પહોંચે છે. ત્યાં સ્મિતાનું સબ જોઈને બધા હતપ્રત થઈ જાય છે. બધા જોઈને ગુમસુમ થઈ જાય છે. જે થયું હતું એ જોઈને બધા ખૂબ જ દુઃખી થઈ ગયા. ઘરમાં ઉદાસીનો માહોલ સવાઈ ગયો. થોડા સમય પહેલાંનું કોલાહલ ભર્યું ઘર શાંતિની છાવણીમાં જતું રહ્યું. સ્મિતાની ગેરહાજરી ઘરમાં બધાને અનુભવાઈ રહી હતી, કેમ કે સ્મિતાને ઘરમાં કઈ વસ્તુ ક્યાં છે, કોની વસ્તુ કઈ છે એ બધી જ એને ખબર હતી. આ બાજુ આરવ સ્મિતાની ગેરહાજરી સહન નથી કરી શકતો. એ તો આ વાત સાંભળીને પાગલ જ થઈ જાય છે. બીજી બાજુ સ્મિતાના મમ્મી પપ્પા આરવની સગાઈ કેન્સલ કરવાનું વિચારે છે, પણ એ જ સમયે આરવના માતા પિતા આરવનો હાથ નમ્રતાને આપવા માટે કહે છે. આ વાત માટે એ લોકો તૈયાર થઈ જાય છે અને 6 મહિના પછી આરવ અને નમ્રતાના લગ્ન કરી દેવામાં આવે છે. આરવ તો બસ જાણે એની આખી દુનિયા જ લૂંટાઈ ગઈ હોય એ રીતે જીવી રહ્યો હોય છે, જ્યારે નમ્રતા આરવ જોડે લગ્ન કરવાથી ખૂબ જ ખુશ હોય છે. આરવે લગ્ન તો કરી લીધા હતા પણ એ સ્મિતાને ભૂલી શક્યો નહોતો. થોડા સમય પછી નમ્રતાના ફોન પર કોઈક અજાણ્યા નંબરથી ફોન આવે છે, જે અનાયાસે આરવ ઉપાડી લે છે. હેલો મેડમ, તમારું કામ કરી આપવાને 8-10 મહિના થઈ ગયા, તેમ છતાં પણ તમે મને પૈસા નથી આપ્યા. જો સાંજ સુધીમાં તમે મને મારા પૈસા આપશો નહીં તો હું બધી વાત તમારા ઘરે જણાવી દઈશ. આરવે એને એડ્રેસ પૂછ્યું અને સાંજે એ ફોન કરનાર વ્યક્તિને જઈને મળે છે.
ત્યાં જઈને એ જે જોવે છે અને સાંભળે છે તે સાંભળીને આરવ પોતાના હોશકોશ ખોઈ બેસે છે। આરવ પાણી પીવે છે, થોડો સ્વસ્થ થઈને એ એના મિત્ર જે વકીલ હતો એની પાસે જાય છે। ત્યાંથી એ ઘરે જાય છે। એ સીધો ઘરે આવીને નમ્રતાના નામની બૂમો પાડવા લાગે છે। આરવની બૂમ સાંભળીને નમ્રતા તરત જ આરવ પાસે આવે છે। આરવ નમ્રતાના હાથમાં એક કાગળ અને એક પત્ર આપે છે અને કહે છે, આજથી હું તારી જોડે છૂટા છેડા લઉં છું। મિત્રો, આરવે આવું કેમ કર્યું એ હવે હું તમને જણાવીશ। આરવ જે વ્યક્તિ પાસે ગયો હતો તે વ્યક્તિ બીજું કોઈ નહીં પણ તેના ખુદ સસરા જ હતા, એટલે કે નમ્રતાના પિતા હતા। તેના પિતા પણ ઈચ્છતા હતા કે તેની નાની દીકરી જ આરવ સાથે લગ્ન કરે, માટે મોટી દીકરી સ્મિતાને મરાવી નાખી। સ્મિતા જે એક્ટિવા લઈને જતી હતી તેની બ્રેક જ પહેલેથી કાઢી લીધી હતી, માટે બ્રેક તો કંઈ લાગી નહીં અને એક્સિડન્ટ થઈ ગયો અને સ્મિતા મૃત્યુ પામી। આ ચાલ તેની નાની દીકરી નમ્રતા અને તેના પિતા બંને મળીને રમી હતી, માટે આરવે નમ્રતાને છૂટા છેડા આપી દીધા। નમ્રતાને હવે ખૂબ જ પસ્તાવો થાય છે, કેમ કે એક તો મોટી બેન ખોઈ અને બીજો તેનો પતિ આરવને ખોયો। મિત્રો, ખોટી જીદ કરી અને કોઈ વસ્તુ પડાવી લેવાથી અંતે તેનું આવું જ ફળ મળે છે। મિત્રો, આવા બાપને શું કહેવું? આવા બાપ કરતાં તો બાપ વગરનું જીવન સારું। મિત્રો, બાપ દીકરીના સંબંધ તો કેવા હોય હે! અરે, આવા લોકોને બાપ કહેતા પણ શરમ આવે છે। મિત્રો, આ બાબતે તમે શું કહેવા માગો છો તે કોમેન્ટ કરી જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને આવા જ બીજા વિડીયોને સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો। તો ચાલો ફરી મળીશું નવા એક વિડીયો સાથે। આભાર।